नमस्कार मित्रों, आजना वीडियो में तमारू स्वागत है। अने आजना वीडियो में आपणे वात करवाना छे के रूपाळी साळी ने जोईने जीजाजी नुं मन बगड्यु अने जीजाजी पोतानी रूपाळी साळी ने लईने भागी गई। तो मित्रों, आजना वीडियो में आपणे वात करवाना छे के बासेना एक गामनी अंदर जीजाजी के जेमणे पोतानी साळी साथे प्रेम संबंध पांगरता ज पोतानी साळी ने लईने भागी गया हता। एज समय दरमियान पोतानी पत्नी जे सुवावड़ उपर हती अने सुवावड़ उपर पोतानी पत्नी होवाना कारणे पोतानी भूख संतोषवा माटे थीने तेमणे पोतानी साळी साथे प्रेम संबंध कर्यो हतो अने प्रेम संबंधमां पोतानी साळी साथे जीजाजी भागी गया हता। तो मित्रों, जाणवा मळती विगतो मुजब आपणे वात करीए के ज्यारे जीजाजी पोते पोताना સસરાના ઘરે જતા હોય એ દરમિયાન એ પોતાની સાળી માટે ને સાળાઓ માટે નાની મોટી ગિફ્ટ લઈને જતા હોય, ને આ દરમિયાન સાળી કે જે જીજાજી કરતી એની આગળ પાછળ ફરતી હોય છે। આ દરમિયાન જીજાજીએ પોતાની સાળી સાથે પ્રેમનું નાટક કર્યું અને ધીમે ધીમે કરતાં પોતાની મોહપાશમાં ફસાવી અને સાળીની સાથે પ્રેમ કર્યો। સાળીની સાથે પ્રેમ કરતાં જ્યારે પોતાની પત્ની પેટથી થઈ એ સમય દરમિયાન જીજાજીએ પોતાની સાળીના ઘરે કામ કરવા માટે તેને બોલાવી હતી, અને આ દરમિયાન સાળી જ્યારે પોતાના ઘરે કામ કરવા આવી હતી ત્યારે જીજાજીએ પોતાની સાળી સાથે પોતાના પ્રેમનું નાટક આગળ વધાર્યું, અને પછી ધીમે ધીમે પ્રેમ સંબંધની અંદર એટલા અંધ થઈ ગયા હતા કે તેઓ બંને એક સમય સારો જોઈ અને જીજાજી અને સાળી બંને આ સંબંધ છોડીને ભાગી ચૂક્યા હતા। જેના દરમિયાન પોતાની પત્નીએ આ જીજાજી વિરુદ્ધ કેસ કર્યો હતો અને પોલીસ સ્ટેશનની અંદર આ મામલો આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા આ મામલાની ચોક્કસ તપાસ ચાલી રહી છે અને પોલીસ આ મામલે જીજાજીની શોધખોળ કરી રહી છે, જેમાં જીજાજી ઉપર એવો કેસ થયો છે, સાથે પોતાની સાળી ઉપર પણ આવો જ કેસ કરવામાં આવ્યો છે। આવી રીતે જીજાજી અને સાળી બંને જ્યારે પોતાની પત્ની પ્રેગ્નન્ટ હતા તેઓ ભાગી ગયા હતા, એ દરમિયાન પત્ની દ્વારા પોતાના પતિ અને પોતાની બહેન પર પોતાનો ઘર ભાંગવાનો આરોપ લગાવી અને તેના પર આ કેસ કર્યો છે। જ્યારે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને જાણી રહી છે કે આમાં વાંક ખરેખર શું છે, કાઉન્સેલિંગ દરમિયાન પતિ શકે તેમ છે કે નહીં એ જાણી રહ્યા છે। પરંતુ જીજાજી કે જેમણે પોતાના ઘરમાં જ પોતાની સાળી સાથે આવા સંબંધો કરીને આવું કામ કર્યું છે તે એક સમાજમાં લજવતો કિસ્સો બની રહ્યો છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં।